वेलकम बेक। गुजरात विधानसभा चूंटणी ने लईने तमाम पार्टीओए प्रचार प्रसार तेज कर्यो छे। भाजपे टिकीट कपायेला धारासभ्यने प्रचारनी जवाबदारी सौंपी छे, त्यारे पूर्व मंत्री ब्रिजेश मेरजा आजे राजकोटमां भाजपना उम्मीदवारना प्रचार माटे आव्या। राजकोट ग्राम्य विस्तारना उम्मीदवार भानुबेन बाबरियाना प्रचारमां पूर्व मंत्री ब्रिजेशभाई मेरजा आपणी साथे छे। ब्रिजेशभाई, जेने कहेवाय के आप प्रचारमां आव्या छो, शुं कहेशो? आजे भानुबेन पदयात्रा में निकला छे, डोर टू डोर जनसंपर्क करी रहा छे। लोक सेवा एमना नसे नसमा छे, भूतकाळ में पण विधानसभा में एमने आ विस्तार नु प्रतिनिधित्व करेलु छे, एवा निवडेला अने आ विस्तार नी नाळना पारखू लोक प्रतिनिधित्व ज्यारे कमळ लईने लोकोनी वच्चे ત્યારે વિધાનસભાની ચૂંટણી લડવા માટે આદરણીય મોદી સાહેબે અને શિષ્યસ્ત નેતૃત્વે મોકલા છે, ત્યારે એ જંગી રીતથી ફરી ચૂંટાશે અને વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે અને આ વિસ્તારને પૂરેપૂરો જેને કહે કે વિકાસલક્ષી બનાવવાની દિશામાં એ પ્રયત્નશીલ રહેશે। બ્રિજેશભાઈ, કાલે મેં જેપી નડ્ડાને પણ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં કેમ પ્રયાસ કર્યો કે સિટિંગ સક્રિય મેમ્બરોને કાપ્યા, આપને કઈ ખુશી કઈ ગમ જેવું લાગે? નહીં, જે શિષ્યસ્ત નેતૃત્વે નિર્ણય લીધો છે એ સર આંખો પર છે અને મેં જે ઉમેદવાર મોરબીમાં પસંદ કર્યા છે એને અભિનંદન આપ્યા છે, એના બધા પ્રચારમાં પણ હું ખડે પગે એમની સાથે ખભે ખભા મિલાવીને કામ કરું છું। અમે તો જે કમળ લઈને આવે એની સાથે રહેનારા અમે એક જેને કહીએ કે હોનાર અને ખેલદિલ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ છે। વિપક્ષ પાસે મોંઘવારીનો તો મુદ્દો હતો પણ મોરબીના ઝૂલતા પુલનો મુદ્દો પણ આક્ષેપ થઈ રહ્યો છે, એ બાબતે શું કહેશો આપ? મોરબીના ધારાસભ્ય, મોંઘવારી જેવું કશું છે જ નહીં અને અત્યારે આપ જોઈ શકો છો કે ખેડૂતોને મગફળીના ભાવ કેટલા મળે છે, ખેડૂતોને કપાસના ભાવ કેટલા મળે છે, ખેડૂતોને કઠોળના ભાવ કેટલા મળે છે, ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્નો જ નથી અને જ્યાં જાઓ ત્યાં લોકોમાં એક જુવાર જોવા મળે છે અને કમર તરફી ભારે મોટો એક લોક જુવાર આપોઆપ સ્વયંભૂ જોવા મોરબીના ઝૂલતા પુલ વિશે એ માટે જ્યારે હાઈકોર્ટ એ માટે ન્યાયની અધીન છે આ બાબતો, એટલે એમાં નુક્કડચંદી કરવા માંગતો નથી। ચોક્કસ સાહેબ, બ્રિજેશભાઈ મિરજા હતા, તેઓએ કીધું મોંઘવારી કંઈ છે નહીં અને સૌથી મહત્વની વાત મોરબીનો જે ઝૂલતા પુલની જે ઘટના છે એ અત્યારે હાઈકોર્ટમાં જ એટલે કંઈ બોલવા માંગતા નથી। કેમેરામેન જય ભીંડે સાથે ધર્મેશ ભાઈ, રાજકોટ।